કોરોના વાયરસની કપરી પરિસ્થિતિ વચ્ચે ગરીબ દર્દીઓને સારવાર મળે તે માટે સેવાભાવી લોકો દ્વારા સ્વખર્ચે દિયોદર આદર્શ હાઈસ્કૂલ કેમ્પસમાં 100 બેડ ધરાવતી જનસેવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. દિયોદર શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં કોરોના વાયરસના કેસો વચ્ચે દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે, જેમાં રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર ચાલુ છે, પરંતુ 10 બેડ વચ્ચે દર્દીઓની સંખ્યા વધતા દિયોદરના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, એડવોકેટ બી કે જોશી, યુવા પ્રમુખ ચિરાગ ત્રિવેદી અને ભરતભાઈ ઠાકોર તેમજ અન્ય સેવાભાવી લોકો દ્વારા દિયોદર તેમજ આજુબાજુ વિસ્તારના ગરીબ દર્દીઓને પૂરતી સેવા મળે તે માટે 100 બેડ ધરાવતી કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે તૈયારી શરૂ કરવામાં આવી છે અને આ કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની સુવિધા પણ ઉપલબ્ધ કરાશે, જો અંતર્ગત આજે આદર્શ હાઈસ્કૂલ કેમ્પસમાં સેવાભાવી લોકોની બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓને સારવાર મળી રહે તે માટે કરવામાં આવતી વ્યવસ્થા વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોવિડ કેર સેન્ટર માટે તૈયારી કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સુવિધા સાથે જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.